નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર સૌ સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું રાયડા વિશે. તો જે ખેડૂત મિત્રો રાયડો વાવવાના હોય અથવા વાવવાની શરૂઆત કરી દીધી હોય, કારણ કે હવે રવિ સિઝન શરૂઆત થઈ ગઈ છે, અને જે ખેડૂત મિત્રોએ વહેલો જે પાક હોય છે ચોમાસાનો એ લઈ લીધો હશે તો રાયડો વાવશે, અથવા ઘણા ખેડૂત મિત્રો જેમ કે મારે પોતાને પણ ચોમાસાનું એક ખેતર કે જેમાં વાવેતર નહોતું થઈ શક્યું વધારે વરસાદના કારણે, તો એમાં પણ રાયડાનું વાવેતર આપ જોઈ શકો છો, શરૂઆત કરી દીધી છે. તો કેવી રીતના વાવવો એના વિશે માહિતી લઈને આવ્યો છું. તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે રાયડો મિક્સ કરવા માટે અમે એક ઠેલી DAP અને એક ઠેલી SSP, મતલબ કે સિંગલ સુપર ફોસ્ફેટ જે સલ્ફર આવે છે એ લીધું છે. એના માટે અંદર મિક્સ કરવા માટે રાયડો એક થેલી 400 ગ્રામ, 450 ગ્રામ એવી 4 થેલી, મતલબ કે 4 વીઘાનો રાયડો 100 કિલો ખાતરમાં મિક્સ કર્યો છે, 1 કિલોને 800 ગ્રામ. તો હવે આ મિક્સ કર્યા પછી સીડરમાં આને પહેરવાનો છે. તો સીડરમાં કેવી રીતે નાખીશું, 18 ની 2 ચાસ વચ્ચે 18નો ગાળો રાખ્યો છે, 18 ઇંચનો, અને 4 ચાસમાં માદા છે અને 1માં નર નાખવાના છે. તો સીડરમાં જ આ જ પ્રક્રિયા કરવાની છે, સીડરમાં જ નર અને માદા સાથે પહેરાઈ જશે, 8 ચાસે 2 નરના આવશે. ખેડૂત મિત્ર, ક્રિસ્ટલ કંપનીનો રાયડો છે, ક્રિસ્ટલનો, કે જે હોય એ રીતના વાવેતર કરવાનું કીધેલું, તો આપણે કંપની કે એ રીતના વાવેતર કરવું જોઈએ જેથી કરી અને આપણને ઉત્પાદન પણ મળી શકે. તો અમે એ રીતના વાવેતર કરીએ છીએ, ચાલુ કરી દીધું છે ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો. અને હવે પછી વાવેતર કર્યા પછી આમાં સૌ પ્રથમ અમે પેન્ડિલિન દવા મારીશું અને પાછળ પાણી આવવા દઈશું જેથી કરી અને નિંદામણ ના થાય. પેન્ડેલિન દવા 1 પંપમાં 15 લિટરના પંપમાં 70 થી 80 ml અમે નાખીશું. તો ખેડૂત મિત્રો, આપ તમારી જમીન પ્રમાણે દવા નાખી શકો છો. જમીન કેવી છે, ભારે જમીન છે, હલકી જમીન છે, એ પ્રમાણે તમે દવા નાખી શકો છો. તો ભારે જમીન હોય તો 70 થી 80 ml, થોડી હલકી જમીન હોય અને નિંદામણ ઓછું થતું હોય કદાચ તો તમે 60 ml પણ નાખી શકો છો. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરું કે આ બિયારણનો રાયડો છે, ક્રિસ્ટલ કંપનીએ આપ્યો છે, બિયારણનો 1 પણ રૂપિયો લેતી નથી કોઈ પણ કંપની હોય. જે કંપની બિયારણનો રાયડો આપતી હોય એક પણ રૂપિયો લેતી નથી અને આપણને બિયારણ વાપરવા માટે આપે છે, આપણને કરાર કરવામાં આવે છે કેટલા ભાવ એ બા લે છે. તો અત્યારે આ સાલના ભાવ 1600 રૂપિયા છે, કે 20 કિલોના 1600 રૂપિયા આપશે. અને સાથે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણા ત્યાંથી રાયડો પાકે અને લઈ જાય ત્યારે 5મા દિવસે 1200 લેખે આપશે અને પછી 1.5 મહિનાની અંદર બાકીના 400 લેખે આપશે. જો એમાં સરેરાશ ભાવ 1200થી ઉપર બજાર ભાવ હશે, 1300 હશે તો પણ 1700 મળશે, 1400 હશે તો 1800 મળશે, મતલબ કે 400+ મળશે. જે બજાર ભાવ હશે એના કરતાં 400+ મળશે અને 1600 રૂપિયા તો છેલ્લા ફાઇનલ, મતલબ કે 20 કિલોના 1600 તો ફાઇનલ કરી દીધા છે ખેડૂત મિત્રો. હવે વાત કરું કે રાયડામાં જ્યારે ઊંઘી જાય પછી શું કરવાનું. તો રાયડામાં જ્યારે ઊંઘી જાય, જે દર સાલ ખેડૂત મિત્રો વાવતા હશે એમને તો ખબર જ હશે કે પહેલાં તો વધારે જો આપણે ઘાસ થઈ ગયો હોય, રાયડામાં વધારે પડતો ઝાડો થઈ ગયો હોય, તેને આછો કરવો પડે. તો 1 ફૂટનું અંતર ઓછામાં ઓછું મિનિમમ અંતર 1 થી 1.25 ફૂટનું અંતર રાખવું જોઈએ જેથી કરીને સારું ઉત્પાદન મળી રહે. એના પછી વાત કરું તો શરૂઆતમાં પહેલી પાણે તમે યુરિયા નાખી શકો છો, બીજી પાણે તમે સલ્ફર અને સાથે પોટાશ મિક્સ કરીને આપી દેવાનું જેથી કરીને ફ્લાવરિંગ આવે અને એના પછી જ્યારે સિંગો બેસવાની શરૂઆત થાય ત્યારે પોટાશની અસર શરૂ થઈ જાય. મિત્રો, ઉપર પણ તમે છંટકાવ ખાતરનો પૂછીને કરી શકો છો. દવામાં તમારે મોલોમસી અથવા સામાન્ય ઈયળ આવતી હોય છે, બાકી ઈયળનો પ્રોબ્લેમ નથી રહેતો, ખાલી મોલોમસીનો પ્રોબ્લેમ રહે છે. જે પણ જો અત્યારના સમયે વાવેતર કરવામાં આવે, મતલબ કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં વાવેતર કરવામાં આવે તો રોગનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે અને ઉત્પાદન પણ સારું રહે છે ખેડૂત મિત્રો. તો મિત્રો, આ 1 મહિનાનો ગાળો છે વાવેતર, રાયડાના વાવેતર માટે સારો છે. મેં શરૂઆત કરી દીધી છે 11મી ઓક્ટોબરથી. તો ખેતર મોટું છે તો પાણી પૂરેપૂરું પીતા 4-5 દિવસ લાગી જશે અને એટલામાં ઠંડીની ઊંઘશે ને એ થશે, એટલામાં ઠંડીની પણ શરૂઆત થઈ જશે. મતલબ કે ખૂબ સારો સમય છે અત્યારે રાયડો વાપરવા માટે. જે ખેડૂતે પાક લઈને વાપરવાનો હોય, જો પાક થઈ ગયો હોય તો ઉતાવળ કરી અને પાક લઈ અને વાવી શકો છો. અને જે ખેડૂત મિત્રોએ જો પાક લેવાઈ ગયો અને વાપરવાની રાહ જોઈ છે, જોઈ રહ્યા હોય, તો હવે સમય આવી ગયો છે રાયડો વાપરવાનો. હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ જશે. તો ખેડૂત મિત્રો, રાયડાની માહિતી જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, અને તમને આવીને આવી માહિતી મળતી રહે મિત્રો. ધન્યવાદ.